હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે માર્કેટમાં ઘણા તાજા તાજા ગુંદા મળે છે, તો તમે એનો સંભારો પણ બનાવ્યો હશે, અથાણા પણ બનાવ્યા હશે. તો આજે આપણે એનું ભરેલા ગુંદાનું શાક બનાવવાનું છે, જે ખૂબ જ ટેસ્ટી બનશે અને નાના મોટા બધાને પસંદ પાવશે. જેને ગુંદાનું શાક નહીં પણ ભાવતું હોય ને, તમે આ રીતે ભરેલા ગુંદાનું શાક કરશો ને તો બધાને પસંદ આવશે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં એક વાટકી એક ચણાનો લોટ લીધેલો છે, જેને મેં એક ચમચી તેલ મૂકી અને આપણે એને આવી રીતે શેકી લેવાનો છે. લોટનો કલર બદલાય અને લોટમાંથી સુગંધ આવવા માંડે એવો આપણે શેકવાનો છે. ફ્રેન્ડ્સ, આ ખાટો મીઠો મસાલો જે છે એ તમે સ્ટોર પણ કરી શકો છો, બનાવી અને તમે રાખી શકો છો. તો હવે આપણો લોટ શેકાઈ ગયો છે ને, તો હવે આપણે એને ઠંડો થવા દેવાનો છે. જુઓ, જો એનો કલર ચેન્જ થઈ ગયો છે ને, તો હવે આપણે એને ઠંડો કરી અને એક વાસણમાં કાઢી લઈશું, કેમ કે આ લોયું ગરમ છે ને તો આપણો લોટ જે છે એ બળી જશે. તો મેં લોટને એક વાસણમાં કાઢી લીધેલો છે. તો હવે જ્યાં સુધી લોટ ઠંડો થાય ત્યાં સુધી આપણે ગુંદા જોઈ લઈએ. જે આપણે મોટા ગુંદા છે ને એમાંથી ભરેલા ગુંદાનું શાક બનાવશું, ને આ જે નાના ગુંદા છે ને એમાંથી પણ એક સંભારો બનાવીશ. તો ફ્રેન્ડ્સ, જો તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો, આગળ ખૂબ જ ટેસ્ટી એવા સંભારાનો વિડીયો પણ હું લઈને આવીશ. તો આપણે હવે આ જે ગુંદા છે ને એના ઉપરનો જે પાર્ટ છે એ કાઢી નાખવાનો છે. ફ્રેન્ડ્સ, આગળ પણ હું એક ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું અને ભરેલા ગુંદાના અથાણાની રેસીપી પણ મારી ચેનલ ઉપર છે, જો તમે અત્યાર સુધી ન જોઈ હોય ને તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે જોઈ શકો છો. તો જુઓ, ગુંદાનો ઉપરનો પાર્ટ મેં કાઢી નાખેલો છે. તો હવે આપણે એનો ઠળિયો કાઢી નાખવાના છે બધા ગુંદાના. તો ગુંદાને આવી રીતે લઈ અને ઉપરથી તમે દસ્તો મારશો ને એટલે ઠળિયો નીકળી જશે, પણ ગુંદુ ભાંગે નહીં એ ખાસ જોવાનું છે. તો અને આવી રીતે ચપ્પાથી આપણે હળવેથી એનો ઠળિયો કાઢી નાખવાનો છે, કેમ કે આપણે ગુંદા ભરવાના છે એટલે ગુંદાના બે ભાગ ન થઈ જાય એ ખાસ જોવાનું છે. તો જુઓ, અડધે સુધી જ આપણું ગુંદુ પેલું થયું છે. તો હવે એવી જ રીતે આપણે બધા જ ગુંદાના ઠળિયા કાઢી લેવાના છે. તો જુઓ, આપણા ગુંદામાંથી ઠળિયા પણ નીકળી ગયા છે. તો અને હવે આપણો જે લોટ છે એ પણ ઠંડો થઈ ગયો છે, તો આપણે મસાલો બનાવવાનું ચાલુ કરીએ. તો મેં અહીંયા એક ચમચી લસણની ચટણી લીધેલી છે, જેમાં મેં 8 થી 10 લસણની કળીને બે ચમચી લાલ મરચું પાવડર નાખી અને ખાંડી લીધેલી છે. અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું, એક ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર અને અહીંયા 1 ચમચી ગોળ નાખેલો છે. જો તમે અહીંયા ઈચ્છો તો, અને મારી પાસે આવી રીતે 2 કાચી કેરી છે, તો એને પણ આપણે ખમણી અને આમાં એડ કરવાની છે. તો હવે તમે આદું ખમણવાની ખમણી હોય ને એનાથી એને ખમણી લઈશું, પણ પહેલાં આપણે આ લોટ બરાબર મિક્સ કરી લઈશું, કેમ કે આ લોટને પછી તમારે બીજે ભરેલું શાક કરવું હોય ત્યારે પણ તમે આ લોટ સ્ટોર કરી અને રાખી શકો છો, તમે ભરેલા શાકમાં આ લોટનો ઉપયોગ કરી શકો છો. એટલે પહેલાં આપણે મિક્સ કરી અને 1/2 લોટ આમાંથી સાઈડમાં કાઢી લઈશું. અને હવે આપણે જે 2 કેરી લીધેલી હતી ને એને મેં ખમણી અને આવી રીતે છીણી લીધેલી છે, એ પણ આપણે આમાં એડ કરી દઈશું. અને ઉપરથી આપણે થોડી ધાણા ભાજી પણ એડ કરી દઈશું. અને હવે એ બધું આપણે બરાબર મિક્સ કરી દઈશું. તો આપણો મસાલો જે છે એ તૈયાર થઈ ગયો છે. અને હવે એમાં હું 2 ચમચી જેટલું તેલ એડ કરીશ. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે ને, હવે જે ગુંદા છે એમાં આપણે આ લોટ ભરી દેવાનો છે, પણ જાળવીને ભરવાનો, નહીંતર આ ગુંદા જે છે ને એ તૂટી જશે. અને હા ફ્રેન્ડ્સ, જો તમે ઈચ્છો તો આ ગુંદાને આપણે જ્યારે ઠળિયો કાઢ્યો એ પહેલાં તમે એને બાફીને પણ લઈ શકો છો, પાણીમાં 5-10 મિનિટ પણ ઉકાળો એટલે સરસ બફાઈ જશે. પણ જો એ થોડા પણ વધારે બફાઈ જાય ને તો ગુંદા આપણા મસાલો ભરીએ ને ત્યારે એકદમ ભાંગી જાય અને સરખા ભરી પણ ન શકાય. એટલા માટે હું એને અત્યારે ભરી અને હવે આપણે મેં તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે વરાળથી બાફવાના છે. તો આ પાણી ગરમ થાય ને એટલે ઉપર આપણે આ મૂકી અને ઉપર બીજું કંઈક વાસણ ઢાંકી દઈશું અને 5 થી 10 મિનિટ થશે ને તો આપણા ગુંદા એકદમ સરસ વરાળમાં બફાઈ જશે. તો જુઓ, આપણા ગુંદા કેટલા બફાઈ ગયા, ઇઝીલી ચપ્પુ એમાં અંદર જતું રહે છે. તો હવે આપણે ગેસ બંધ કરી અને હવે આ ગુંદાને આપણે વઘારી લેવાના છે. તો એના માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરી દઈશું. અને હવે રાઈ બરાબર ફૂટી એટલે મેં 1/2 ચમચી આખું જીરું, 1/2 ચમચી મેથી અને 1/2 નાની ચમચી મેં હિંગ નાખી છે.
તમે એમાં મેથી સ્કીપ પણ કરી શકો છો, પણ એનાથી ખૂબ જ સરળ ટેસ્ટ આવશે. અને અડધી ચમચી મેં લસણ ટોચી અને નાખેલું છે. અને હવે આપણે જે ગુંદા બાફીને રાખ્યા છે ને એ બધા જ ગુંદા આપણે આમાં એડ કરી દઈશું. અને હવે હળવે હાથે થોડી વાર આપણે ચડવા દેવાના છે, કેમ કે ગુંદા આપણા ઓલરેડી ચડી ગયા છે એટલે વધારે વાર આપણે એને ચડવા દેવાની જરૂર નથી. અને ફ્રેન્ડ્સ, મારો વિડીયો વચ્ચે બંધ થઈ ગયો હતો, પણ મેં જે વધેલો લોટ હતો ને, જે આપણે ભરતા જે મસાલો વધ્યો હતો ને, એ લોટ પણ એમાં એડ કરી દીધેલો છે. અને એને ઢાંકી અને પાછો આપણે 2 મિનિટ માટે ચડવા દીધો છે. તો ફ્રેન્ડ્સ, આપણું આ ઝટપટ બની જતું ગુંદાનું શાક જે છે એ તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો રેસીપીનો વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી કહેજો. અને જો તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો. અને આવા અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો હવે ઉપર ધાણા ભાજી નાખી અને આપણે સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, છે ને ઝટપટ બની જતું અને ખૂબ જ ઓછી મહેનતમાં બનતું આ શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ્સ, ચલો હવે મળીએ આગળની રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.